એન્ડ્રોઈડ ડિવાઇસીસમાં આજકાલ એક નવું વિડીયો પ્લેયર કોહરામ મચાઈ રહ્યું છે ને એનું નામ છે MX પ્લેયર અને એટલે જ ટેક મસાલામાં આજે હું તમારા માટે એની એવી ટિપ્સ અને ટ્રિક્સ લઈને આવ્યો છું જેનાથી તમે એકદમ જ પ્રો થઈ જશો. યુ આર વોચિંગ ટેક મસાલા, માય નેમ ઇઝ ગુંજ ઠક્કર અને આજે આપણે MX પ્લેયરની ટિપ્સ અને ટ્રિક્સ વિશે વાત કરવાના છે. હવે જેને નથી ખબર એમને હું કહી દઉં, MX પ્લેયર એક નવું વિડીયો પ્લેયર છે, જેવું આપણે VLC મીડિયા પ્લેયર આવતું હતું બસ એવું જ એક વિડીયો પ્લેયર છે. પણ આમાં નવી વસ્તુ શું છે, આ 2019ની ફેબ્રુઆરીથી ઓવર ધ ટોપ વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ પણ થઈ ગઈ છે, એટલે OTT વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ એને કહેવાય. એટલે જેવું નેટફ્લિક્સ કે પછી એમેઝોન પ્રાઇમ કે પછી હોટસ્ટાર પોતાનું કન્ટેન્ટ અપલોડ કરે છે, સ્ટ્રીમ કરે છે જે આપણે જોઈ શકીએ, બસ એ જ રીતે MX પ્લેયરનું કન્ટેન્ટ બી આપણે જોઈ શકીએ અને આપણી ડિવાઇસમાંથી ઇન્ટરનલ મેમરીમાંથી પણ આપણે એમાં વિડીયોઝ પ્લે કરી શકીએ છીએ. એટલે બહુ જ યુઝફુલ એપ છે. અગર તમે વાપરતા નથી તો વાપરવાના ચાલુ કરી દેજો આ એપિસોડ પછી. હવે સૌથી પહેલી ટ્રીક જે હું તમને MX પ્લેયરની બતાવવા માંગુ છું ને એ શું છે, MX પ્લેયર તમારા ડિવાઇસની ઇન્ટરનલ મેમરીને એક્સેસ કરી શકે, એટલે ડિવાઇસની બધી વિડીયો જોઈ શકે છે. તો એ બધી વિડીયોઝમાં ઘણી વખત શું થઈ જાય છે કે આપણે જો MX પ્લેયર ચાલુ કર્યું હોય ને એ ચાલુ કરીને એમાં આપણા બધા ફોલ્ડર્સ દેખાય છે, ફોલ્ડર અગર ભૂલથી સિલેક્ટ થઈ ગયા ને તો નીચે એડિટ અને ડિલીટનું બટન આવી જાય. હવે માની લો આપણા ખિસ્સામાં ફોન છે કે કોઈને આપણે આપ્યો છે ને એની મેતે અગર ભૂલથી કોઈ પણ ફોલ્ડર આપણે ઇન્ટરનલ મેમરીમાંથી ડિલીટ થઈ ગયું તો લેવાના દેવા થઈ જાય બોસ. અને એટલે જ આપણે શું કરશું, એડિટિંગ ફીચર ઓફ કરી દઈશું. એના માટે આપણે મેન્યુમાં જવાનું, મેન્યુમાં જઈને લોકલ પ્લેયર સેટિંગ્સમાં જવાનું, જનરલમાં જવાનું, જનરલમાં જઈને અલાવ એડિટિંગ આપણે અનસિલેક્ટ કરી દેવાનું. એ અનસિલેક્ટ કરી દઈશું ને એટલે બહાર આવીને આપણે ફોલ્ડરમાં જે પણ આપણે ટેપ કરશું એટલે આપણને બે જ ઓપ્શન દેખાડશે કે તમારે સિલેક્ટ કરવું છે કે કોઈ પણ પ્રકારનું લેબલ મારવું છે. એડિટિંગનું ઓપ્શન જતું રહ્યું. બીજી જે હું તમને ટિપ બતાવવાનો છું MX પ્લેયર એ છે કે તમે તમારા વોટ્સએપમાં જે સ્ટેટસ જુઓ છો ને એમાં જેટલી વિડીયોઝ હોય ને એ પણ તમે તમારા ડિવાઇસમાં સેવ કરી શકો. એટલે માની લો કોઈ એવા વ્યક્તિ છે જેમના સ્ટેટસ તમારે ફરીથી જોવા હોય તો આવી રીતે તમે જોઈ શકો છો. હવે એના માટે આપણે શું કરવાનું, મેન્યુમાં જવાનું, મેન્યુમાં છેક ઉપર જઈશું ને તો વોટ્સએપ સ્ટેટસ સેવર તમને દેખાશે. એ આપણે જઈને નો વિડીયોઝ ફાઉન્ડ અત્યારે આવે છે એટલે આપણે ઓપન વોટ્સએપ કરશું. વોટ્સએપમાં આપણે જઈને પછી આપણે સ્ટેટસ જોઈશું એટલે આમાં જો કોઈ પણ પ્રકારની વિડીયો હોય ને એ વિડીયો ઓટોમેટિકલી પછી આપણા MX પ્લેયરમાં આવી જશે. એટલે જો જે વિડીયો હું જોતો હતો એ વિડીયો મારા MX પ્લેયરમાં આવી ગઈ. હવે આ જ વિડીયો મારે સેવ કરવી હોય તો ઉપર હું આ એરો દબાવું તો વિડીયો ડાઉનલોડ થઈ ગઈ અને સેવ્ડ વિડીયોઝમાં આવી જાય. એટલે આ રીતે તમે તમારા MX પ્લેયરમાં તમારા મનગમતા વોટ્સએપ સ્ટેટસ સેવ તો કરી જ શકો, તમે એને તમારા વોટ્સએપ સ્ટેટસની જેમ મૂકી બી શકો. મેન્યુમાં જઈને ટૂલ્સમાં જઈને શેર કરશો ને તો તમે જ્યાં પણ શેર કરવા માંગો છો એ બધા ઓપ્શન તમને આવી જશે. આમાં છે ને MX પ્લેયરમાં એ ફાઇલ ટ્રાન્સફરનો ફીચર છે એટલે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ફાઇલ ટ્રાન્સફર કરી શકો છો આમાંથી. હવે એમાં તમારે ફાઇલ ટ્રાન્સફરમાં જવાનું મેન્યુમાં જઈને. અગર જો તમારે ફાઇલ રિસીવ કરવી છે તો તમારે રિસીવ કરવાનું, તમારે સેન્ડ કરવી છે તો સેન્ડ ઉપર લઈ જવાનો. હવે જેને રિસીવ કરવાની છે ને એ રિસીવ કરશે તો એને પૂછશે કે બ્લૂટૂથ અને હોટસ્પોટ મારે જોઈશે, કારણ કે આ બ્લૂટૂથ અને વાઈફાઈ ડિરેક્ટના માધ્યમથી ટ્રાન્સફર કરે છે એટલે ફટાફટ ટ્રાન્સફર થઈ જાય મોટી ફાઇલ. હવે જો આ જે થયું ને આમાં એક વાઈફાઈનું હોટસ્પોટ ક્રિએટ થયું, તમે નીચે જોઈ શકો છો એન્ડ્રોઈડ શેર 8392 અને એનો પાસવર્ડ છે. એટલે જે પણ વ્યક્તિ મને સેન્ડ કરવા માંગે છે ને એ વ્યક્તિએ આ આઈડી જોડે કનેક્ટ કરવાનું અને નીચે આ પાસવર્ડ એન્ટર કરશે તો પછી એ ફાઇલ મોકલી શકશે. અને આમાં બીજું એક ઓપ્શન છે કે તમારે જો આ રીતે સર્ચ ના કરવું હોય તો આમાં નીચે QR કોડ પણ છે, QR કોડ સ્કેન કરીને પણ તમે કરી શકો છો. જો હું તમને ઓપ્શન બતાડું છું, સેન્ડ કરીને આપણે કઈ ફાઇલ સેન્ડ કરવી છે એ મેં સિલેક્ટ કરી દીધી. હવે સેન્ડ કરવા માટે બી મને પૂછે છે કે એનેબલ બ્લૂટૂથ ને એનેબલ વાયરલેસ લેન, તો એ મેં ઓન કર્યું ને હવે આ કરે છે. હવે સ્કેન QR કોડ કરું ને તો જે પણ QR કોડ આવશે એ QR કોડ આપણે સ્કેન કરીને ઓટોમેટિકલી ફાઇલ ટ્રાન્સફર કરી શકીશું. પણ આમાં પણ આપણે પાસવર્ડ એન્ટર કરવો પડશે એટલે પાસવર્ડ એન્ટર કરીને પછી આપણી ફાઇલ ફટાફટ ટ્રાન્સફર થઈ જશે. આઈ એમ હોપિંગ કે MX પ્લેયરને મેં તમને પ્રો કરી જ દીધા હશે. આજે આવા જ ટેક મસાલામાં એપિસોડ જોવા હોય તો રેગ્યુલરલી VTVGujarati.com પર આવતા રહેજો. આ એપિસોડ તમને ગમ્યો છે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો. We'll be right back.